પ્રધાન પુરુષોત્તમ સોલંકી વિરુદ્ધ ગાંધીનગર કોર્ટે વોરંટ ઇસ્યુ કર્યું છે. 400 કરોડના ફિશ રિસ્ક કૌભાંડને લઈને કોર્ટે જામીનપાત્ર વોરંટ ઇસ્યુ કર્યું. ગત 21 ડિસેમ્બરના રોજ હાઈકોર્ટમાં રહેલો સ્ટે હટાવી દેતા તેમને 15 દિવસમાં કોર્ટમાં હાજર થવા માટે આદેશ ફરમાવવામાં આવ્યો, જેનું તેમણે પાલન કર્યું નહોતું, જેથી તેમના વિરુદ્ધ કોર્ટે વોરંટ ઇસ્યુ કર્યું છે. નોંધનીય છે કે ફિશ રિસ્ક કૌભાંડને લઈ પુરુષોત્તમ સોલંકી સાથે પૂર્વ પ્રધાન દિલીપ સંઘાણી સામે પણ આરોપ છે, ત્યારે કોર્ટની કાર્યવાહીમાં દિલીપ સંઘાણીના વકીલ હાજર રહ્યા હતા.